नमस्ते विद्यार्थी मित्रों, प्रगति ऑनलाइन क्लासेस में आप सबनो हार्दिक स्वागत छे। आजनो विषय छे विज्ञान अने टेक्नोलॉजी, प्रकरण 14 ऊर्जाना स्त्रोतो। तो सौप्रथम आपणे बायोगेस प्लांट विषे समझ प्राप्त करीशुं। बायोगेस एटले शुं? तो के गायनुं छाण, जुदा जुदा प्रकारना वनस्पति जन्य कचरो, कापणी पछी वधेला वनस्पतिना अवशेषो, शाकभाजीનો કે નકામાં બગડેલા કોઈ શાકભાજી કે પછી ફળો છે તો એ ફ્રૂટ્સ, આ ઉપરાંત સુએઝનો કચરો, તો આવા બધા વનસ્પતિ જન્ય કચરાને જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં સૂક્ષ્મજીવો દ્વારા વિઘટિત થાય છે, એટલે કે આવો બધો કચરો જ્યારે સડે છે અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે। બાયોગેસની અંદર प्राथमिक सामग्री तरीके गायनो छाण होवाथी आ गैस ने गोबर गैस तरीके पण ओळखवामां आवे छे। मित्रों, गामडामां सौथी वधु आ गैस एटले के गोबर गैस ना नामे वधु प्रचलित छे। तो आम गोबर गैस तरीके पण तेने ओळखी शकाय। हवे आपणे बायोगैस प्लांटनी रचना विशे समज प्राप्त करीशुं के बायोगैस प्लांट छे केवो होय, कई रीते बायोगैस छे उत्पन्न करी शकाय। तो सौ प्रथम आपणे बायोगैस प्लांट की रचना जोईए। तमे स्क्रीन पर जोई सको छो कि बायोगैस प्लांट की रचना में एक गुम्मट आकार नो ईंटोनो बनेलो माळखुं छे। आ गुम्मट आकारना एटले के जेने डाइजेस्टर कहेवामां आवे छे, एक प्रकारनी टाकी छे जेनी अंदर गायनो छाण अने पाणीनो रगड़ो मिश्रित करी अने आ डाइजेस्टर नी अंदर मोकलवामां आवे छे। डाइजेस्टर छे एक प्रकारनी ऑक्सिजन वगरनी सीलबंद टाँकी छे, एक प्रकारनी टाँकी छे डाइजेस्टर, के जे वखत बंद थई गई पछी हवानी अवरजवर थई शकती नथी। आ टाँकीनी अंदर सूक्ष्मजीवो एटले के बेक्टेरिया अने फूग जेवा सूक्ष्मजीवो द्वारा अंदर अजारक श्वसन थशे, एटले के ऑक्सिजननी गैरहाजरीमां थतुं श्वसन के जेने अजारक श्वसन कहेवामां आवे छे। બેક્ટેરિયા અને ફોગ જેવા સૂક્ષ્મજીવોને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી। આવા સૂક્ષ્મજીવોની હાજરીમાં આ કચરો છે એ સડશે। આ કચરો સડી ગયા બાદ જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસ એટલે બાયોગેસ। હવે આ બાયોગેસની અંદર કેવા કેવા પ્રકારના વાયુઓ હોય છે? તો બાયોગેસની અંદર મિથેન, આ ઉપરાંત હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આવા બધા પ્રકારના એની અંદર ગેસ હોય છે। મિથેન જે બહુ બાયોગેસની અંદર ખૂબ જ અગત્યનો વાયુ છે, CH4 જેનું અણુસૂત્ર છે। ત્યારબાદ આ મિથેન જે ગેસ છે એ મિથેન ગેસની એક વિશેષતા પણ છે કે એ સળગે છે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી। આ વાયુઓ ડાયજેસ્ટરના ઉપરના ભાગેના જે આઉટલેટ છે, આઉટલેટ એટલે કે જ્યાંથી ગેસ બહાર નીકળવાનો જે વાલ્વ છે, જે નળી છે, જેને આઉટલેટ કહેવામાં આવે છે, ત્યાંથી ગેસ છે બહાર નીકળે છે અને ત્યાંથી સીધી નળી જોડી અને ગેસ છે એનો વપરાશ કરી શકાય છે। હવે બાયોગેસના ફાયદા શું છે? તો બાયોગેસની અંદર 75% જેટલો મિથેન વાયુ હોય છે, કે જેનો ફાયદો એ છે હમણાં આપણે વાત કરી એમ કે મિથેન વાયુ જ્યારે સળગે છે ત્યારે કોઈ પણ પ્રકારના ધુમાડા કે વાસ ઉત્પન્ન થતી નથી અને ખાસ કરીને પાછળ કોઈ અવશેષ એટલે કે રાખ જેવા કોઈ પદાર્થો વધતા નથી। લાકડું, ચારકોલ કે કોલસો હોય ત્યારે જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે પાછળ રાખ વધે છે, જ્યારે આમાં એવું કઈ કશું થતું નથી, એટલે કે અવશેષો રહેતા નથી। આ ઉપરાંત ડાયજેસ્ટરની અંદર જે છેલ્લે કચરો સળી ગયો, બધો ગેસ ઉત્પન્ન થઈ ગયો, પછી છેલ્લે જે કચરો વીધો છે એ કચરાનો આપણે ખેતરની અંદર ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। એ કચરાને ખાતર તરીકે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર જેવા પદાર્થો સાથે ભેળવી અને ખેતરમાં તેનો ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગ કરી શકાય છે। બાયોગેસનો ઉપયોગ આ ઉપરાંત પેટ્રોમેક્સ જેવા પદાર્થોની અંદર પ્રકાશ મેળવવા માટે પણ થઈ શકે છે। પેટ્રોમેક્સની અંદર આ બાયોગેસ છે એને ભરી દેવામાં આવે તો પેટ્રોમેક્સ દ્વારા પ્રકાશ પણ પ્રાપ્ત કરી શકાય છે। તો આમ બાયોગેસની અંદર ઘણા બધા આવા ફાયદા રહેલા છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પવન ઉર્જા વિશે સમજ પ્રાપ્ત કરીશું। પવન ઉર્જા એટલે શું? તો કે પવનની ગતિનો ઉપયોગ કરીને મેળવવામાં આવતી ઉર્જાને પવન ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે। પવનમાં રહેલી જે ગતિ ઉર્જા છે તેનો ઉપયોગ કરી
पवन चक्की नी मदद थी वीजळी उत्पन्न करवी एटले पवन ऊर्जा। पवन चक्की ए मोटा विद्युत पंखा जेवू एक उपकरण छे। स्क्रीन में जोई सको छो कि एक मोटा पंखा जेवी ज रचना छे, त्रण पाखिया छे, परंतु तेने अमुक जड़ित आधार साथे अमुक ऊंचाईए गोठवामां आवे छे। तो आवी त्रण पाखिया जेवी मोटा पंखा जेवी जे रचना छे, जेने जड़ित आधार साथे अमुक ऊंचाईए गोठवी देवामां आवे छे। आ प्रकारनी रचनाने पवन चक्की तरीके ओळखवामां आवे छे। विद्युत उत्पन्न करवा माटे पवन चक्कीनी परिभ्रमण गतिनो उपयोग करी अने विद्युत जनरेटर द्वारा तेने फेरवामां आवे छे अने वीजळी उत्पन्न करवामां आवे छे। ज्यारे पवनना माध्यमथी पवन चक्कीना पाखिया छे फरे छे, त्यारे तेनी साथे जोड़ेलुं जे जनरेटर छे, ए जनरेटर ई यांत्रिक ऊर्जानुं रूपांतर विद्युत ऊर्जामां करे छे। तो आ रीते पवन ऊर्जा द्वारा वीजळीनी ऊर्जा छे प्राप्त करी शकाय छे। हवे कोई एक ज पवन चक्की होय तो एना द्वारा जे वीजळी उत्पन्न थाय ए खूब ओछी होय छे। माटे एक पवन चक्की द्वारा उत्पन्न थती विद्युत ऊर्जा एटले के आउटपुट खूब ओछू होय छे। માટે એક કરતા વધુ પવન ચક્કીઓ છે એ ગોઠવવામાં આવે છે અને બધી જ પવન ચક્કીને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે। આમ એક કરતા વધુ પવન ચક્કીઓ જે વિસ્તારમાં ગોઠવેલી હોય છે એ વિસ્તારને પવન ઉર્જા ફાર્મ એટલે કે જેને અંગ્રેજીની અંદર વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે। પવન ચક્કીઓનો ફાર્મ કે જ્યાં એક સાથે ઘણી બધી પવન ચક્કી હોય અને આ બધી જ પવન ચક્કીને એકબીજા સાથે કનેક્ટ કરેલી હોય અને બધાનો જે વિદ્યુત ઉર્જા છે એને એક આઉટલેટ સાથે જોડેલું હોય છે। તો આ રીતે પવન ઉર્જા ફાર્મ એટલે કે વિન્ડ ફાર્મ છે એ ગોઠવવામાં કે સ્થાપિત કરવામાં આવે છે। હવે આવા પવન ઉર્જાના ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે। તો હવે આપણે થોડી એના ઉપર નજર કરી લઈએ। પવન ઉર્જાના ફાયદા એ છે કે ભાઈ પવન ઉર્જા દ્વારા બિલકુલ પ્રદૂષણ મુક્ત છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણી જે વર્તમાન જે જરૂરિયાત છે વિદ્યુત ઉર્જા એ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે। તો હવે આપણે પવન ઉર્જાની મર્યાદા વિશે એટલે કે પવન ચક્કી દ્વારા ઉત્પન્ન થતી જે વિદ્યુત ઉર્જા છે એની કઈ કઈ મર્યાદાઓ છે એના વિશે સમજ પ્રાપ્ત કરીએ। પવન ઉર્જા ફાર્મ જે જગ્યાએ સ્થાપિત કરેલો હોય તો સ્વાભાવિક છે કે મોટો વિસ્તાર જરૂર પડે। તો પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જા ફાર્મ એટલે કે વિન્ડ ફાર્મની સ્થાપના કરવા માટે ખૂબ જ મોટા વિસ્તારની જરૂર પડે, જે બધે શક્ય નથી, માટે એ પહેલી મર્યાદા છે। બીજી મર્યાદા છે કે જે જગ્યાએ પવન ચક્કી સ્થાપિત કરવાની છે ત્યાં પવન 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ફૂંકાતો હોવો જોઈએ, તો જ ત્યાં પવન ચક્કી સ્થાપિત કરી શકાય છે। આ ઉપરાંત ત્યાં વધારાની ટેકારૂપ વ્યવસ્થા પણ હોવી જોઈએ, કારણ કે ક્યારેક પવન ન આવે તો તેના કારણે પવન ચક્કીઓ બંધ થઈ જાય અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી બંધ થઈ જાય। તો એક એવી ટેકારૂપ વ્યવસ્થા હોવી જોઈએ કે જે પવન ચક્કીને સતત ગતિ આપે, તો આવી વ્યવસ્થા હોવી જરૂરી છે। આ ઉપરાંત પવન ઉર્જા મેળવવા માટે એટલે કે વિદ્યુત પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવા માટે એક પવન ચક્કી 2 મેગાવોટના પ્લાન્ટને સ્થાપવા માટે અંદાજિત કંઈક સોરી 1 મેગાવોટના પ્લાન્ટને સ્થાપવા માટે 2 હેક્ટર જેટલી જમીનની જરૂર પડે છે। તો સ્વાભાવિક છે કે ભાઈ જો 1 મેગાવોટના પ્લાન્ટ માટે 2 હેક્ટરની જમીન જરૂર પડતી હોય તો માત્ર 15 મેગાવોટ પ્રાપ્ત કરવો હોય તો 30 હેક્ટર જમીન જોઈએ, તે ખૂબ જ મોટો વિસ્તાર થયો। તો આમ વિસ્તારની ખૂબ જ મર્યાદા છે। આ ઉપરાંત વાત કરીએ તો પવન ચક્કી છે એ ખુલ્લા વિસ્તારમાં છે, માટે એની ઉપર તાટ તાપ વરસાદ તડકો આ બધું જ એની ઉપર અસર થશે। તો એના મેન્ટેનન્સ એટલે કે જેની જાળવણીનો જે ખર્ચ છે એ જાળવણીનો ખર્ચ પણ ખૂબ જ વધુ થાય છે। તો આમ તેની જાળવણીની મર્યાદા અને એનો જે ખર્ચ છે જે મેન્ટેનન્સ છે એ પણ ખૂબ જ મર્યાદા એટલે કે વધુ ખર્ચ માગી લે તેવી બાબત છે, માટે એ પણ મર્યાદા ગણી શકાય। આજના આ વિડીયોમાં જે 2 મુદ્દાઓ સમજાવવામાં આવ્યા એમાં કોઈ સૂચનો હોય
तो कमेंट बॉक्स नी अंदर कमेंट करजो। बाकी अमारी आ चेनल मां जो आप नवा होय तो अमारी चेनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, अने सब्सक्राइब कर्या बाद स्क्रीन पर आवता बेल आइकन पर क्लिक करो, जेथी करीने तमने अमारा आवनारा नवा विडियो नी नोटिफिकेशन मळती रहे। नमस्ते।